सुविधा तथा उषा एजेंसी तरफ थी दिवाली ऑफर्स नो भव्य खजानो। सुविधा धरमपुर तथा सुविधा किल्लापाड़ी ना शोरूम में इलेक्ट्रॉनिक्स आइटम नो भव्य डिस्प्ले तथा दरेक ब्रांड नी विशाल रेंज में उपलब्ध। दिवाली डिस्काउंट तथा सिलेक्टेड प्रोडक्ट पर 20% सुधी कैशबैक ऑफर तथा नो कॉस्ट ईएमआई। सिलेक्टेड बैंक ना डेबिट अने क्रेडिट कार्ड थी खरीदी करी लाभ मेळवो। दरेक प्रोडक्ट नी खरीदी पर बजाज फाइनांस, एचडीबी तथा आईडीएफसी में 0% वगर व्याजे सरळ हप्ते खरीदवानी सगवड़ तो खरीज। सुविधामां ऑनलाइनना भावे खरीदवा पधारो। तहेवारोमां रविवारे पण शोरूम खुल्लू रहेशे, तो आजे ज पधारो ए ज शुभ स्थळे जे 35 वर्षथी तमारी सेवामां अविरत कार्यरत छे। सुविधा धरमपुर, ठाकुर कॉम्प्लेक्स धरमपुर, वलसाड रोड धरमपुर तथा अभिनव पार्क ठोसर हॉस्पिटलनी बाजूमां, नेशनल हाईवे नंबर 8 किल्लापाड़ी। માલવણના સરપંચ વિરુદ્ધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથે કલેક્ટર, ટીડીઓ અને ડીડીઓને ફરિયાદ। સેલવાસમાં લુબસ્ટાર લુબ્રિકેન્ટ કંપનીમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં આખી કંપની બળીને ખાખ થઈ। દાદરા નગર હવેલી પેટા ચૂંટણીને પગલે વાઇન શોપ અને બાર 3 દિવસ બંધ। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાઇન શોપ ખુલશે। હવે સમાચારો જોઈએ વિગતવાર। વલસાડની એક યુવતીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલોવર્સ વધારવા માટે હૈદરાબાદના યુવાન સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી। બંને વચ્ચે પ્રેમ સંબંધ બન્યા હતા, પરંતુ યુવકે વિડીયો કોલિંગ ઉપર સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરીને નગ્ન અવસ્થાના વિડીયો રેકોર્ડ કરી લઈ યુવતી પાસે 10,000ની માંગણી કરી બ્લેકમેલ કરી હતી। યુવતીએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે યુવકની ધરપકડ કરી છે। આજના આધુનિક ટેકનોલોજીના જમાનામાં આજનો યુવાધન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપનો ઉપયોગ વધારે કરી રહ્યા છે। આ સોશિયલ મીડિયામાં યુવાન કે યુવતીઓ સાવચેતી નહીં રાખતા સાયબર બુલિંગનો ભોગ બની રહ્યા છે। હાલમાં સોશિયલ મીડિયામાં યુવતીઓ પોતાના અંગત ફોટા મૂકીને ફોલોવર્સ વધારતા હોય છે। યુવતીઓ સોશિયલ મીડિયામાં પાગલ હોય તેવી રીતના 24 કલાક સુધી મોબાઈલમાં લાગી રહે છે। યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો વલસાડમાં જોવા મળ્યો છે। વલસાડમાં રહેતી 23 વર્ષીય બબીતા તેઓની ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી હોય તેઓની મિત્રતા ઇન્સ્ટાગ્રામ ઉપર હૈદરાબાદ તેલંગાણાનો એમડી મસૂદ ઉલ હકની સાથે મિત્રતા થઈ હતી। એમડીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલોવર્સ વધારવા માટે બબીતાને 1,000 ફોલોવર્સના 300 રૂપિયા કીધા હતા। બબીતાએ હા પાડીને ફોલોવર્સ પણ વધી ગયા હતા। ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી। રોજ ચેટિંગ થતી હતી, જેનાથી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી। ત્યારબાદ બંને વચ્ચેના મોબાઈલના વોટ્સએપ મારફતે અંગત પળોનો વિડીયો કોલિંગ સમયે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધો હતો। ત્યારબાદ બબીતાએ જણાવેલ કે તારા ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધતા નથી, જેથી તારો ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ મને આપ, એટલે મેં તારા ફોલોવર્સ વધારી આપું, જેથી બબીતાએ વિશ્વાસ કરી ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ યુવકને આપી દીધો હતો। ત્યારબાદ પ્રેમી યુવાને બબીતાને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું। રૂપિયા 10,000ના આપે તો તારું ન્યૂડ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી, જે અંગે બબીતાએ વલસાડમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ કરીને આરોપી એમડી મસૂદને પૈસા આપવાના બહાને હૈદરાબાદથી વલસાડ બોલાવ્યો હતો। ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ વલસાડ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા છે, એમણે પાસે એક અરજદાર ફરિયાદ કરવા આવેલા હતા, જેમાં તેઓએ જણાવેલું હતું કે પોતાની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી અને ફોલોઅર્સ વધારવા માટે વાતચીત કરી અને ફોલોઅર્સ મેળવવા માટે તેની સાથે ચેટિંગ કરેલું હતું, અને આ ચેટિંગમાં વાતોમાં વધારે પ્રમાણમાં વાતો કરી અને વિશ્વાસ સંપાદન કરી અને એણે આ છોકરીના જે છે એ વિડીયો રેકોર્ડિંગ ઓન કરી અને તેમના ફોટા લઈ લીધેલા હતા અને આ ફોટા છે વાયરલ કરવાની ધમકી આપતા હતા અને તેના બદલામાં તેઓ પૈસા માગતા હતા તેવી રજૂઆત ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં આવતા સાયબર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ તપાસ કરી આ કામે આરોપી એમડી મસૂદ ઉલ હકને ધરપકડ કરવામાં આવેલી છે અને તે બેંગ્લોરનો રહેવાસી છે।
અને આર્યુએ જે ઈસમ છે એ આવી રીતે બે ત્રણ છોકરીઓ સાથે કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. આરોપી બીકોમ ગ્રેજ્યુએટ છે અને પોતે આ રીતે જુદી જુદી ટ્વિટર ઉપર પ્રોફાઇલો બનાવી અને આવે વિશ્વાસ સંપાદન કરી અને તેઓની પાસેથી આ પૈસા પડાવતો હોય છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. જાહેર જનતાને હંમેશા એક જ અપીલ કરવામાં આવે છે કે સાયબર ક્રાઇમ છે એનો ભોગ તમે ત્યારે જ બનશો કે જ્યારે તમે આ સોશિયલ સાઇટ ઉપર અજાણ્યા માણસો જોડે સંબંધો કેળવશો, પોતાની ગુપ્ત માહિતી શેર કરશો. વલસાડના માલવડ ગામમાં સરપંચે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિકે વલસાડ કલેક્ટર તેમજ ડીડીઓ ટીડીઓને રજૂઆત કરી છે. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ ગામે રહેતા જાગૃત યુવાન જય પટેલ ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ફરજ બજાવે છે. વલસાડ જિલ્લા કલેક્ટર, વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ તાલુકા વિકાસ અધિકારીને તેમણે લેખિત રજૂઆત કરી હતી અને જણાવ્યું કે માલવણ ગ્રામ પંચાયત એકમાં જુદા જુદા કામોની ફાળવણી કરવામાં આવે અને તે અંગે કામને ધ્યાનમાં લઈ સરકારે કામ મુજબ જુદી જુદી રકમોની ફાળવણી કરવામાં આવેલ છે. વલસાડ તાલુકાના માલવણ કેવડિયા તેમજ ખારવા ફળિયામાં આંગણવાડીના પતરાનો શેડ તેમજ રિપેરિંગનું કામ માટે 2 લાખ, માલવણ ગામે પ્રાથમિક શાળામાં પતરાના શેડનું કામ રૂપિયા 1 લાખ, માલવણ કેવડિયા ફળિયામાં માછીવાડ શંકર ભગવાન મંદિર પાસે નાણાંનું કામ માટે અંદાજિત રૂપિયા 2,86,090, માલવણ કરદીવા ફળિયા આંગણવાડીના પતરાનો શેડ તથા રિપેરિંગનું કામ માટે રૂપિયા 1 લાખ, માલવણ ગામે પિત્યા ફળિયા પિત તળાવ પાસે બોરનું કામ રૂપિયા 35,000, માલવણ ગામે વશી ફળિયામાં સ્મશાનભૂમિનું રિપેરિંગ કામ તથા ગટરનું કામ રૂપિયા 1,70,000, માલવણ વાધા ફળિયા સ્મશાનભૂમિ પાસે પતરાનો શેડનું કાર્ય માટે રૂપિયા 90,000, માલવણ 2 વૈયાસાંડ ફળિયામાં આંગણવાડી કેન્દ્ર 4 પર સુશોભનનું કામ રૂપિયા 47,000, વાસી ફળિયા સ્મશાનભૂમિ પાસે અને વાઘા ફળિયા પાસે માટી પુરાણ માટે રૂપિયા 46,550, ઈશ્વર ફળિયા માટી પુરાણ રકમ રૂપિયા 21,000, માલવણ ઈશ્વર ફળિયામાં શંકર ભગવાનના મંદિર નજીક કમ્પાઉન્ડ લેવલ માટે 1,40,000, માલવણ ગામે ઉલ્યુ તળાવના 2 ઓવારાની ઉપર પતરાનો શેડ રૂપિયા 2,10,100 ઉપર મુજબના કામો અને રકમ અમારા ગ્રામ પંચાયતને ફાળવી આપેલ હતું, પરંતુ તે કામોમાં ભ્રષ્ટાચાર સરપંચ કલ્પનાબેન જિગ્નેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું તેમ તેમણે જણાવ્યું હતું. અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તે અંગે અમોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતની માહિતી આપવામાં આવેલ નથી, પરંતુ માહિતી અધિનિયમ 2005 હેઠળ તારીખ 3/8/2021 થી તારીખ 5/8/2021 દરમિયાન કામો કરવામાં આવેલ અને ફાળવણી કરવામાં આવેલ તેની માહિતી માંગવામાં આવી હતી અને તે માહિતીનો અભ્યાસ કરવામાં આવતા ગામમાં કામો ફાળવવામાં આવેલ છે તે તમામ કામોની રકમ પૈકી 20% રકમના કાર્યો કરવામાં આવેલ છે અને બાકી તમામ રકમો સરપંચ કલ્પનાબેન જિગ્નેશભાઈ પટેલ દ્વારા ઉચાપત કરવામાં આવેલ છે. હાલમાં તેમજ નવા કામોમાં ભ્રષ્ટાચાર કરી રહેલાની શંકા ઉપસ્થિત થઈ રહી છે. મંજૂર થયેલ રકમ પ્રમાણે કામ કરવામાં આવતા જ નથી, જે હકીકતમાં માલવણ ગામના સરપંચ તથા તેમના મળતિયાઓ સામે ઉચાપતની કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે તેઓને સજા કરવા અને જે રકમ અંગે ભ્રષ્ટાચાર કરેલ છે તે તમામ રકમ વસૂલ કરી ગામના વિકાસના અધૂરા રહેલા કામોને પૂરા કરવા તેમણે માંગણી કરી છે. અને માલવણ ગામમાં જે આ સ્મશાનભૂમિ છે અને આ ગેચ છે એમાં એ ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચાર તમે અહીંયા જોઈ ચૂક્યા છે કે આમાં જે કામ કર્યું છે એ 20% પણ કામ કર્યું છે જ નથી અહીંયા સરપંચે. એમાં એક અહીંયા પીસીસી કર્યું છે અને આ કલર કામ કર્યું છે અને એમાં કંઈ બીજું કામ થયું નથી અને આ એક ગેટ છે, એ ગેટમાં કામ કરવામાં આવ્યું છે અને તમે એ ગેટનું જોઈ ચૂક્યા છે કે એ ગેટમાં શું એના સાથે 1,70,000 રૂપિયાનું કામ કર્યું છે અને એમાં એમાં બિલ પણ મૂક્યું છે એ લોકોએ અને એમાં મતલબ 20% કંઈ કામ થયું જ નથી, એમ 20% જ કામ થયું છે. આપણે અહીંયા ખારવામાં જોવામાં આપણે ગયા તો ત્યાં 14 પતરા લાખેલા છે અને 5 એંગલ લાખેલી છે, એના 1 લાખ રૂપિયા બિલ છે. કલ્પનાબેન જિગ્નેશભાઈ સરપંચ છે અને અમારી એવી માંગ છે કે અમે આવેદનપત્ર આપેલું છે તો એ ટીડીઓ સાહેબ, કલેક્ટર મેડમને અને ડીડીઓ સાહેબને, તો અમારી એવી અપીલ છે કે અમારી આ માંગ છે, આ ભ્રષ્ટાચાર થયેલો છે એનો અમને ન્યાય. સ્મશાનની અંદર એણે પીસીસી કર્યું છે એ 11-11.5 ફૂટ એની પહોળાઈ છે અને 28 ફૂટ લંબાઈ છે. એનો ખર્ચ માનમાન એમ કે અત્યારે અમે સિવિલ એન્જિનિયર પગાર કરાવ્યો તો 25-30 હજારનો થાય છે અને ગેટ
એમ કે 10-12 હજારનો થાય, એનું બિલ 1,70,000 રૂપિયા મૂક્યું છે એમણે. એટલે આ જે મોટું ભ્રષ્ટાચાર છે એને દૂર કરવા માટે અમે TDO સાહેબ, કલેક્ટર સાહેબ, DDO સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે એની ઉલટ તપાસ માટે. એનો અમને ન્યાય જોઈએ છે. અને ખારવાની અંદર જે આંગણવાડી છે એના 14.5 પટરા અને 5 એંગલ, એનાથી વિશેષ એક પણ કામ નથી, એનું 1,00,000 રૂપિયાનું બિલ છે. અને રવિયા 60 આંગણવાડી જે જર્જરીમાં મૂકી દીધેલી છે 1.5 વર્ષથી, એની અંદર ટાળું છે, એનું રિપેરિંગ કામ માટે એણે 47,000 રૂપિયાનું બિલ મૂક્યું છે અને પાસ કર્યું. અને કરડીવા 1-60 જેનું કલર કામ થયેલું છે અને સામે પટરાનો 5 પટરાનો છેડ છે અને બારના તો ભાંગેલા હતા અંદર, એમ કે જે બાથરૂમમાં છોકરા જાય એમાં કૂતરા જતા હતા. એ હાલમાં અત્યારે એમણે બીજા માણસ દ્વારા 2 પટરા દરવાજા લાખી દીધા. અને અહીંયા રાત અમે જ્યારે મારા દાદી એક્સપાયર થઈ ગયા ત્યારે અમે જોયું તો અહીંયા બાકડા જે હતા અને તે સાંજે એમણે બાકડા બે મૂકી દીધા. અને તે જ સાંજે પાછો એ એમ કે બ્લોક લાખવા માટે બી એમ કે રાતના આવ્યો અને ગામજનો એમને અહીંયાથી ભગાવી દીધો કે ટેમ્પો કે આ ચોરીનું કામ છે એમ. ને આ ઢગલો બી એણે ત્યારે જ લખેલો. અને કેવડિયાની અંદર શંકર ભગવાનનું મંદિરની બાજુમાં જે ગટર છે એની અંદર 2,80,000 રૂપિયાનું ગણનાળાનું બિલ મૂકેલું છે. એ નળ પણ એમ કે મોટું બિલ છે, એનો પણ એક મોટો ભ્રષ્ટાચાર છે. અને કેવડિયા આંગણવાડીની અંદર શેડ બનાવેલો છે અને એનું કંઈક પેઇન્ટિંગ કામ કરેલું એમ કહે છે, એનું પણ 1,00,000 રૂપિયા બિલ છે. એટલે આ બધા જે બિલો છે જે આંગણવાડી એટલે કે જે ખરેખર ગામને પ્રાથમિક જરૂરિયાત એની અંદર એણે ભ્રષ્ટાચાર કર્યો. અને ગ્રામ પંચાયતની અંદર અમારી ગ્રામ પંચાયત હતી જ, એની અંદર એક સાઈડે બંધ કર્યું છે, અંદર ટેબલ ખુરશીને બધું મૂક્યું છે. હજી આજુબાજુનો વોલ્ડ ગેટ અને પેન્ટિંગ કામને બધું પેન્ટિંગ પડેલું છે. એના પણ એમ કે પૈસા 14 નાણાં પંચ કાં તો 100 ભંડોળમાંથી નીકળી ગયા છે. અને આજે પણ એમ કે તેની અંદર ઢોર અંદર ફર્યા કરે ગ્રામ પંચાયતની અંદર, જે ગામની શોભા ગ્રામ પંચાયત છે તેની ઘરે, જ્યારે કે આપણી ઘરે દરવાજો આપણે લાખી દઈએ પણ તા નથી લાગતા. અમે કેટલી વાર રજૂઆત કરી ચૂક્યા, જેમ કે અમારા વોર્ડનો સભ્ય જયકુમાર દ્વારા, પણ એમનું કોઈ પણ એમ કે ત્યાં સાંભળવામાં આવતું નથી. સેલવાસના આમલી સ્થિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ લુબસ્ટાર લુબ્રિકેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. જો કે 7 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. સદનસીબે આ બનાવમાં જાનહાનિ ટળી હતી. સેલવાસના આમલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઓઇલની કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર આમલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ લુબસ્ટાર લુબ્રિકેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં ઓઇલના ડ્રમ ભરેલા હોય આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ધુમાડાનું પ્રમાણ વધારે હોવાને કારણે ફાયર વિભાગની ટીમને આગને કાબૂમાં લેવાની પણ તકલીફ પડી હતી. સેલવાસ, થાનવેલ, રિલાયન્સ, આલોક અને વાપી સરીગામથી પણ બંબા બોલાવવામાં આવ્યા હતા. 7 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આ આગને કારણે આખી કંપની બળીને રાખ થઈ ગઈ હતી. મળેલ માહિતી અનુસાર આ કંપનીમાં કોઈપણ જાતની ફાયર સુવિધા ન હતી. અને બીજું એ કે કંપનીની બાજુમાં જ વર્કરોને રહેવા માટે ચાલી બનાવવામાં આવેલ છે. જ્યાં કંપની આવેલ ત્યાં અંદર જવાનો રસ્તો પણ એકદમ સાંકડો છે, જેના કારણે ફાયરની ગાડીઓને પણ અંદર લઈ જવામાં તકલીફ પડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ પણ આવી ગઈ હતી અને ચાલીમાં રહેતા લોકોને તાત્કાલિક બહાર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈપણ જાતની ઈજા કે જાનહાનિની ઘટના બનવા પામેલ નથી. આ ઘટના દરમિયાન એ પણ જોવા મળ્યું કે કંપનીમાં જરૂરી સુવિધાઓ ના હોવા છતાં પણ ફાયર વિભાગ દ્વારા NOC કેવી રીતે આપવામાં આવે છે. ફાયરના અધિકારીઓને પૂછતા તેમણે કોઈપણ જાતનો જવાબ આપવાની ના પડી હતી. અમારા ઉપર અધિકારી આવશે તેઓ જ આપને માહિતી આપશે, એવો ઊંડાણ જવાબ આપ્યો હતો. અમારા ઉપરી અધિકારી આવશે તેઓ જ આપને માહિતી આપશે, એવો ઉડાઉ જવાબ આપ્યો હતો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પગલે વાઇન શોપ અને બાર 3 દિવસ માટે બંધ રાખવાનો આદેશ જાહેર કરાયો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાઇન શોપ ખુલ્લી મુકાશે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે 30 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, ત્યારે તંત્ર 3 દિવસ માટે વાઇન શોપ અને બાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે સાંજથી જ વાઇન શોપ અને બાર બંધ કરી દેવાશે, જે ચૂંટણી પૂર્ણ થયા બાદ ખોલવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રહેતા લોકો દમણ અને સેલવાસમાં પાર્ટી કરવા માટે જતા હોય છે. દાદરાનગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે 30 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા 3 દિવસ સુધી સંઘ પ્રદેશમાં વાઇન શોપ અને બાર બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
આજે સાંજથી જ વાઇન શોપ અને બાર બંધ કરી દેવાશે, જે ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ખોલવામાં આવશે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવાના નામે અશ્લીલ વિડીયો બનાવી યુવતીને બ્લેકમેલ કરતા ઇસમની ધરપકડ. માલવણના સરપંચ વિરુદ્ધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ સાથે કલેક્ટર, ટીડીઓ અને ડીડીઓને ફરિયાદ. સેલવાસમાં લુબસ્ટાર લુબ્રિકેન્ટ કંપનીમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં આખી કંપની બળીને ખાક થઈ. દાદરાનગર હવેલી પેટા ચૂંટણીને પગલે વાઇન શોપ અને બાર 3 દિવસ બંધ. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાઇન શોપ ખુલશે. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. મતદાન પે મત વિશ્રામ કરો, નિષ્પક્ષ નિડર મતદાન કરો. મતદાન પે મત વિશ્રામ કરો, નિષ્પક્ષ નિડર મતદાન કરો. યે લોકતંત્ર હૈ અપના હી મત સે ઇસકા સમ્માન કરો. યે લોકતંત્ર હૈ અપના હી મત સે ઇસકા સમ્માન કરો. વોટિંગ કી બારી આઈ હૈ, હા વોટ કરો ભાઈ વોટ કરો. વોટિંગ કી બારી વોટ કરો. સી વિજિલ ઓર હેલ્પલાઇન કા ધ્યાન ધરો, નિજ જ્ઞાન કરો. સી વિજિલ ઓર હેલ્પલાઇન કા ધ્યાન ધરો, નિજ જ્ઞાન કરો. ઈવીએમ ઓર વીવીપેટ કી ખૂબ સહી પહેચાન કરો. ईवीएम और वीवीपैट की खूब सही पहचान करो. मतदान की बारी आई है, मतदान करो, मतदान करो. मतदान की बारी आई है, मतदान करो, मतदान करो. ये देश चाहता है तुमसे मतदान करो, मतदान करो. मतदान करो, मतदान करो, निज देश पे तुम अभिमान करो. मतदान करो, નિજ દેશ પે તુમ અભિમાન કરો. ભારત માતા કી હૈ પુકાર, કર્તવ્ય કભી કુછ ભાન કરો. ભારત માતા કી હૈ પુકાર, કર્તવ્ય કભી કુછ ભાન કરો. મતદાન કી બારી આઈ હૈ, મતદાન કરો, મતદાન કરો. યે દેશ ચાહતા હૈ તુમસે મતદાન કરો, મતદાન કરો. તારીખ યાદ રહેગી ના,
मतदान करो, जनतंत्र पर अभिमान करो। जिला निर्वाचन कार्यालय दादरा एवं नगर हवेली द्वारा जनहित में जारी।